नमस्कार मित्रों, मित्रों वा विधानसभा नी पेटा चुटनी नी विषय जे वातो करता हता आखरे एज थयु छे। गुजरात तक आपने सतत कहतु रहयु छे के वाव विधानसभा नी पेटा चुटनी मा स्वरूप जी ठाकोर जे 2022 मा लड्या हार्या गेनी बेन नी सामे तेने भारतीय जनता पार्टी फरी उतारी शके छे। सवारना तिलक साथे जोवा मळ्या एनी बॉडी लैंग्वेज कही रही हती अने हवे समाचार सामे आवी रह्या छे के स्वरूप जी ठाकोर फाइनल छे। गुलाब सीट राजपूत वर्सेस स्वरूप जी ठाकोर नो आ जंग थशे। वाव विधानसभा नी पेटा चूंटणी नो आ जंग खूब ज रोचक रहेशे। एक तरफ गुलाबसिंह राजपूत जेमने NSUI नो अनुभव छे, गुलाबसिंह राजपूत ना दादा हेमाजी राजपूत जो धारासभ्य घणी वखत रही चूक्या छे, 2-3 वखत धारासभ्य पोते रह्या, आ सहित वाव अने थराद बंने मां पकड, ठाकोर समाजमां पकड, आ सहित अन्य समाजमां पकड। बी तरफ સ્વરૂપજી ઠાકોર 85,000 થી પણ વધુ મત લઈને આવ્યા હતા। આપને યાદ હશે વાવ વિધાનસભા 2022 ની ચૂંટણી કે જ્યારે સ્વરૂપજી ઠાકોરને 85,000 થી પણ વધુ મત મળ્યા હતા। અમીરા માશલ અપક્ષ ઉભા હતા અને તેમને 25,000 થી પણ વધુ મત મળ્યા હતા। ગેનીબેન ઠાકોરને 1,00,000 થી પણ વધુ મત મળ્યા હતા। આમ આદમી પાર્ટીના ઉમેદવારને 1,1500 જેટલા મત મળ્યા હતા અને સ્વરૂપજી ઠાકોર હારી ગયા હતા। આ સ્વરૂપજી ઠાકોરને કોઈ નડ્યા હતા તો એ હતા અપક્ષ ઉમેદવાર અમીરા માશલ। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ અમીરા માશલને સાથે લીધેલા છે। અમીરા માશલ હજુ સુધી બગાવત કરી નથી, સામે ગુલાબસિંહ રાજપૂત છે, સામે ઠાકોર ચહેરો નથી, સામે ગેનીબેન ઠાકોર નથી। આ જોઈ સ્વરૂપજી ઠાકોરની જીતવાની શક્યતા પણ વધી જતી હોય છે। અત્યારના મોટા સમાચાર, તાજા સમાચાર, સ્વરૂપજી ઠાકોર હવે વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। મુખ્ય વાત તો એ છે કે શંકરભાઈ ચૌધરીને પોતે ગુરુ માને છે। અમે આ પહેલા પણ કહ્યું હતું કે ગુરુના આશીર્વાદ મળશે કે નહીં, અને આજે 25 ઓક્ટોબર એ દિવસ છે, એ સાક્ષી પૂરે છે કે ગુરુના આશીર્વાદ, શંકર ચૌધરીના આશીર્વાદ સ્વરૂપજી ઠાકોરને મળ્યા છે। સ્વરૂપજી ઠાકોર વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જીતશે કે હારશે, સ્વરૂપજી ઠાકોરને ઠાકોર સમાજ મત આપશે કે નહીં, એ તમામ સવાલ છે। તમામ સવાલ પર વાત કરતા રહીશું, પણ અત્યારે ગુલાબસિંહ રાજપૂત વર્સેસ સ્વરૂપજી ઠાકોરનો જંગ ક્લિયર જોવા મળી રહ્યો છે। આપનું શું કહેવું છે, કોણ જીતી શકે, કોણ મજબૂત ઉમેદવાર, ગુલાબસિંહ રાજપૂત કે સ્વરૂપજી ઠાકોર? આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો, આપનો અભિપ્રાય આવકાર્ય છે, મને આપશો રજા। નમસ્કાર।